નમસ્કાર મિત્રો ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ભણવાના છીએ ધોરણનાઓ વિષય ગણિત એનસીઆરટી અભ્યાસક્રમમાં પ્રકરણ નંબર તેર ઘનફળ અને પૃષ્ઠબળ જેમાં ભાગ બે એની અંદર આજનો આપણો ટોપિક છે અગત્યના સૂત્રો તો કાલના વિડીયો લેક્ચરની અંદર આપણે ઘનફળ અને પૃષ્ઠફળ પાર્ટ વનની અંદર સમઘન અને લંબઘનના સૂત્રો કઈ રીતે બને છે અને કઈ રીતે પાકા કરાય અને ક્યારે એ દાખલામાં મુકાય એના વિશેની ચર્ચા કરી લેતી ખાસ તો આ ચેપ્ટરની અંદર તમારે સૂત્રો વ્યવસ્થિત તૈયાર કરવાના છે અને બીજું એ કે રકમ તમારે વ્યવસ્થિત વાંચવાની છે અને રકમની અંદર કયો આકાર આપેલો છે અને એની અંદર શું શોધવાનું છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જોવાનું છે કારણ કે અહીંયા આપણે આગળ પણ આપણે વાત કરી હતી એ રીતે સમઘન લમઘન નળાકાર શંકુ અને ગોલક આ પાંચ આકારના આપણને આની અંદર આપણને દાખલાઓ આપેલા છે તો ખાસ તમારે એ જોવાનું છે કે સમઘન છે લંબઘન છે નળાકાર છે શંકુ છે અને ગોલક અને પછી એ જાણવાનું છે કઈ કઈ કિંમત આપેલી છે કઈ કિંમત શોધવાની છે અને શું આપણે શોધવાનું છે જો આટલી તમને વ્યવસ્થિત ખબર પડી જશે તો દરેક દાખલાની અંદર તમે વ્યવસ્થિત સૂત્ર મૂકી અને કામ એટલે કે જવાબ મેળવી શકશો કાલે આપણે સમઘન અને લંબઘન વિશેની ચર્ચા કરી ગયા તેના સૂત્રો વિશેની જે વિદ્યાર્થીઓ આજે નવા હોય જેણે આગળનો વિડીયો ન જોયો હોય તો એ વિદ્યાર્થીઓ આગળનો વિડીયો લેક્ચર જોઈ લે જેથી એને સમઘન અને લમઘન એના સૂત્રો વિશેની પણ માહિતી મળી રહે તો હવે આજે આપણે શીખવાના છીએ નળાકાર તો સૌપ્રથમ તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો આ ટાઈપનો નળાકાર હોય છે બરાબર અને નળાકારના બંને છેડે શું હોય છે વર્તુળ આ એની શું હોય છે વિદ્યાર્થી મિત્રો ત્રીજા અને આ એની હોય છે ઊંચાઈ એચ તો અહીંયા તમે જો બંધ કોઈ નળાકાર હોય તો બંધ નળાકારની બંને છેડે તમને શું જોવા મળે છે ત્રીજા જોવા મળે છે અને ત્યારબાદ આ એની શું હોય છે હાઈટ એચ કે જે અહીંયાથી આપણને આ જે મળે છે એ વિદ્યાર્થી મિત્રો નળાકારની શું હોય છે હાઈટ તો નળાકારની અંદર પહેલું સૂત્ર હું કહું તો એક આવું આવતું હોય છે કે નળાકારના પાયાનું ક્ષેત્રફળ તો નળાકારનો પાયો એટલે નળાકારના પાયામાં અહીંયા તમે જુઓ તો નળાકારના પાયાની અંદર શું છે વર્તુળ તો વર્તુળનું ક્ષેત્ર આપણને ખબર છે પાયાર સ્ક્વેર તો પહેલું સૂત્ર નળાકારના પાયાનું ક્ષેત્રફળ શું આવે છે પાયાર સ્ક્વેર બરાબર એક આ આપણે યાદ રાખવાનું છે ત્યાર પછી બીજું આવતું હોય છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ હવે વક્ર સપાટી એટલે વિદ્યાર્થી મિત્રો ફરતી બાજુઓ શું યાદ રાખવાનું છે નળાકારની ફરતી બાજુ તો નળાકારની ફરતી બાજુ એનો મતલબ એની ફરતી બાજુ કેવી હશે વર્તુળાકાર બરાબર તો વર્તુળાકાર માટે ફરતી બાજુ એટલે એને વિદ્યાર્થી મિત્રો કહેવાય વર્તુળનો પરિધ જો તમને યાદ હોય તો એ શું હોય વર્તુળનો પરિધ શું હોય છે ટુ પાયાર એટલે આ ફરતી બાજુ આપણે શોધ્યું હોય તો એવું મળશે મને વર્તુળનો પરિધ એટલે કે નળાકારનો પરિધ મળશે અને એ જેટલી ઊંચાઈ હશે ત્યાં સુધી આપણને વર્તુળાકાર સપાટી મળશે તો આપણું સૂત્ર બનશે ટુ પાય આર એચ ટુ પાય આર એટલે ફરતી સપાટી વર્તુળ છે એ અને કેટલા સુધી છે તો કે જેટલી એની ઊંચાઈ હશે એટલા સુધી આપણને એ મળશે તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રબળ બને વિદ્યાર્થી મિત્રો ટુ પાય આર એચ અને જો તમને ઘણી જગ્યાએ રકમની અંદર વ્યાસ ડી આપેલો હોય તો આપણને ખબર છે કે ડી બરાબર શું થાય ટુ આર બરાબર વ્યાસ બરાબર બે ગુણ્યા શું થાય ત્રીજા તો અહીંયા હું બે અને આર બરાબર ડી મૂકી દઉં તો મારે વ્યાસના સંદર્ભમાં સૂત્ર શોધું હોય તો મને પણ મળે પાય ડી એચ અને અગાઉ જે હમણાં આપણે કીધું ભાઈ પાયાનો પરિધ પાયો એટલે વર્તુળાકાર છે વર્તુળનો પરિધ શું થાય ટુ પાયાર તો બીજું મારે લખવું હોય તો એ પણ રીતે લખી શકાય કે પાયાનો પરિધ એટલે ટુ પાયાર અને ગુણ્યા એચ એટલે ઉંચે બરાબર તો આ રીતે આપણને નળાકારની વક્ર સપાટીનો શું મળશે ક્ષેત્રફળ બરાબર બાવીસના છેદમાં સાતનો જ ઉપયોગ કરીશું પણ જ્યાં તમને આપેલું હોય પાય બરાબર ત્રણ પોઈન્ટ ચૌદ લો તો ત્યાં તમારા વિદ્યાર્થી મિત્રો એની કિંમત લેવાની છે ત્રણ પોઈન્ટ ચૌદ તો આ છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ત્યાર પછી ત્રીજું એનું સૂત્ર આવે છે નળાકારનું કુલ પૃષ્ઠપળ નળાકારનું કુલ પૃષ્ઠપળ બરાબર કુલ પૃષ્ઠપળ અથવા તો નળાકારનું તમને કંઈ બંધ કોઈ બંધ નળાકાર આપેલો હોય તો ત્યારે આપણે મૂકવું પડે નળાકારનું કુલ પૃષ્ઠપળ બરાબર તમને એમ કહ્યું કોઈ બંધ નળાકાર ટાંકી છે બરાબર તો જ્યારે આવું આવે ત્યારે આપણે એનું કયું મૂકવું પડે નળાકારનું કુલ પૃષ્ઠપળ તો નળાકારમાં તમે જુઓ તો એક તો ફરતી બાજુ છે અને બંને છેડે શું છે

ટુ પાય આર નો વર્ગ વત્તા ટુ પાય આર એચ ટુ પાય આર ટુ પાય આર કેવું આવશે બંનેમાં કોમન તો આપણું સૂત્ર બનશે ટુ પાય આર કૌંસમાં આર વત્તા એચ આ છે નળાકારના કુલ પૃષ્ઠફળનું સૂત્ર જ્યારે તમને કીધું હોય બંધ નળાકાર ટાંકી છે ત્યારે આપણે આ કુલ પૃષ્ઠફળનું સૂત્ર મૂકીશું ત્યાર પછી આવે નળાકારનું ઘનફળ તો નળાકારના ઘનફળનું સૂત્ર શું બનશે પાય આર સ્ક્વેર એચ પાય આર સ્કવેર એટલે ફરતી બાજુનું વક્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે તો કે પાય આરનો વર્ગ અને ગુણ્યા ઊંચાઈ એટલે પાય આર સ્ક્વેર એચ તો નળાકારની અંદર કુલ આ ચાર રીતે પૂછાતા હોય છે નળાકારનું પાયાનું ક્ષેત્રફળ વક્ર સપાટીનું ક્ષેત્રફળ કુલ પૃષ્ઠફળ અને નળાકારનું ઘનફળ ત્યાર પછી આગળનો આકાર આપણે લઈએ શંકુ બરાબર એની પછીનો આકાર આપણે કયો લઈએ શંકુ તો શંકુ વિશેની માહિતી તમને હશે જ આ રીતે આપણે શંકુ દોરતા હોઈએ છીએ મોસ્ટ ઓફલી તો એમ જેમ રીતે નળાકારના પાયામાં પણ વર્તુળ હતો એ જ રીતે શંકુના પાયામાં પણ વિદ્યાર્થી મિત્રો શું છે વર્તુળ બરાબર આ એની ઊંચાઈ એ જ થશે અને આ એની ઊંચાઈ થશે વિદ્યાર્થી મિત્રો ત્રાસી ઊંચાઈ એલ ખાસ આમાં નવો શબ્દ શું આવે છે ત્રાસી ઉંચાઈ એલવાળો બરાબર ત્રાસી ઊંચાઈ એલ વાળો અહીંયા ત્રાસી ઊંચાઈ l આ એની હાઈટ h અને આ એની શું થશે ઊંચાઈ ઓલા ત્રિજ્યા r તો અહીંયા તમે જો તો આ એક ત્રિકોણ બને છે ને આપણે પાયથાગોરસનો પ્રમેય લગાડી શકીએ એટલે કે પાયથાગોરસના સૂત્ર પરથી અહીંયા તમને કોઈ પણ બે કિંમત આપી લેશે કા તો h અને r ની કિંમત આપી હશે ને કા તો તમને c ની આપી લે છે l ની તો આ બે માંથી તમને ત્રણ માંથી કોઈ પણ એક ની કિંમત જ્યારે આપેલી નહીં હોય ત્યારે આપણે આ પાયથાગોરસના સૂત્ર ઉપરથી એની કિંમત મેળવવી પડશે તો એના માટે શંકો માટે એક સૂત્ર પહેલા તો આપણે આ યાદ રાખવાનું છે આપણને ખબર છે પાયથાગોરસનું સૂત્ર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગ થાય તો અહીંયા કર્ણ બરાબર શું થશે એલનો વર્ગ બરાબર આર નો વર્ગ વધતા એચ નો વર્ગ તો જ્યારે આપણને આ ત્રણમાંથી કોઈ પણ બે ની કિંમત આપી હોય ત્યારે જે ત્રીજી બાકી હોય કાં તો તમને એલ અને એચની હોય છે કાં તો એલ અને આર ની અને તો આર અને એચની આપણે સૂત્રની અંદર જોવાનું કઈ કઈ કિંમત આવે છે અને એના ઉપરથી આપણે શું મૂકશું સૂત્ર ત્યાર પછી પહેલું સૂત્ર એનું આવે છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કયો આવે છે વિદ્યાર્થી મિત્રો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અહીંયા શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળમાં પણ શું થશે આ એનો વર્તુળ આકાર હશે પરિધ એના માટે ટુ પાય આર અને ત્રાસી ઊંચાઈની અડધી જ થશે તો એનું આવશે એક તો ટુ પાય આર આવશે પણ અડધા માટે આપણે ભાગ્યા બે અને એની જેમ એની ઊંચાઈ પણ કેટલી થશે ત્રાસી ઊંચાઈ પણ કેટલી થશે એલ તો માટે એનું સૂત્ર આવશે ટુ પાય આર છેદમાં બે અને એની ત્રાસી ઊંચાઈ છે એ પણ કેવી થઈ જશે અડધી બરાબર તો અહીંયા બે બે ઉડી જ અહીંયા ટુ પાય આર શું આવશે સોરી અહીંયા નળા શંકુનું વર્તુળ શંકુમાં પાયામાં શું હશે વર્તુળ તો વર્તુળનો પરી ટુ પાય આર અને એની ત્રાસી ઊંચાઈ કેવી થશે અડધી એટલે આ બે બે ઉડી જશે તો આપણો જવાબ મળશે પાય આર એલ તો આ શંકુની વક્ર સપાટીનું શું આવશે ક્ષેત્રફળ જે રીતે નળાકારમાં આપણે વર્તુળ માટે ટુ પાય આર એ લીધું હતું એ જ રીતે શંકુનો પાયો પણ વર્તુળ એટલે શું આવશે ટુ પાય આર અને એની આ જે ત્રાસી ઊંચાઈ છે એલ એ અડધી આવશે એટલે બે બે ઉડી જશે એટલે આપણને જવાબ મળશે પાય આર એલ કારણ કે આપણે વક્ર સપાટી એટલે ફરતા માટે આપણે ત્રાસી ઊંચાઈ કેટલી લીધી અડધી તો આપણું સૂત્ર બનશે પાય આર એલ ત્યાર પછી આવે છે શંકુનું કુલ પૃષ્ઠફળ તો શંકુના કુલ પૃષ્ઠફળની અંદર જે રીતે નળાકારમાં આપણે વક્ર સપાટીનું અને બંને છેડે વર્તુળ હતું એ ઉમેર્યું હતું તો એ જ રીતે શંકુના કુલ પૃષ્ઠફળમાં પણ શું થશે તો કે નીચે એક તો શું છે વર્તુળ તો વર્તુળનું ક્ષેત્ર પણ શું થશે નો વર્ગ વત્તા વક્ર સપાટી માટે પાયાર એલ બંને પાયાર કોમન તો એનું સૂત્ર બનશે પાયાર કૌશમાં આર વત્તા એલ બરાબર તો જો હવે તમને શંકુની વક્ર સપાટીની કીધું હોય એમાં તમારે આર અને એલની કિંમત જોઈએ જો તમને અને અને આપેલું હોય તો તો પ્રોબ્લેમ છે જો એચની કિંમત આપે તો આ સૂત્રની મદદથી તમારે એલની કિંમત ત્યાંથી મેળવવી પડશે એક ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે આ આપણને મળ્યા છે શંકુના સૂત્રો મળ્યા છે બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર પણ મળી ગયું અને હવે એની પછી છેલ્લું શંકુનું ઘનફળ તો શંકુનું ઘનફળનું સૂત્ર થશે એકના છેદમાં ત્રણ પાયારનો વર્ગ એચ પાયાર નો વર્ગ શંકુમાં જોજો ત્રણ બાજુ થશે ત્રિકોણ જેવું એટલે એકના છેદમાં ત્રણ લીધું છે અહીંયા વર્તુળ માટે પાયાર સ્કવેર અને એની ઊંચાઈ તો એનું સૂત્ર શંકુનું ઘનફળનું સૂત્ર બનશે એકના છેદમાં ત્રણ પાયારનો વર્ગ એચ તો આ રીતે જે રીતે રકમની અંદર પ્રશ્નો હોય એ રીતે તમે આ સૂત્રો મૂકજો અને આ સૂત્રો અને આ વિડીયો એ તમને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો થેન્ક યુ છે સંપૂર્ણપણે વિડીયો જોવા માટે ખાસ અપીલ છે અને જે વિદ્યાર્થીઓ નવા હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ